મૈયા માં હું હાજ બને ત્યારે ઘરે આવું, અમે હું ક્યારે વાખણ ચોરું? એ માં માં મને તું આમ જોતો કરી, હું તો નાનો એવો અને શીખું કેટલું ઊંચું હોય, હું કેમ આવી શકું? માં માં મેં ચોરી નથી કરી, માં મેં માખણ નથી ખાધું. પણ જશોદાજી એ કહ્યું, આજ તું ગમે તે કર, આજ હું તને છોડવાની નથી. યરી મૈયા તું જનની મન કી અતિ ભોરી, યે ઓ મૈયા, ઓ મૈયા તું મન કી અતિ ભોરી. યરી મૈયા ઓ મૈયા તું જન ભોળી છે, આ જે કેમ ભોળવાઈ જાય? માં તને તારા છોકરા ઉપર વિશ્વાસ નથી કે મારો લાલો કોઈ દી માખણ ન ચોરે? હા, પણ મને એમ હતું કે તું ભોળી છો, તું ભોળી નથી, તું એની હારે મળેલી છો. હા, હું ક્યાં તારો છું? હું તો તારો નથી ને, તું તો મને બજારમાંથી લાવી છે ને. મોહી જાન પરાયો જાયો, મને મતી કે તું મને તારો માને છે, પણ હવે ખબર પડી ગઈ. હા, હું ક્યાં તારો છું? હું તો પરાયો છું ને. અને આમ જ્યાં કીધું ત્યાં તો મોઢા ઉપર બસ લાલા, નહી કોણે કીધું તું મારો? લાલા તું મારો છે. અરે યરી મૈયા મેં નહીં માખન ખા, એ લલા મોરે તે નહીં માખન ખાયો, એ લલા મોરે તે નહીં માખન ખાયો, યરી મૈયા મોરી મેં નહીં માખન ખાયો. એકબીજા એકબીજાની કબૂલાત પણ કરે ને પાછા નથી પણ કરતા. પેલા કે મેં નહીં માખણ ખાયો, મેં પાછું કે મેં નહીં માખણ ખાયો, યરી લલ્લા મોરે તે નહીં માખણ ખાયો, યરી લલ્લા મોરે તે નહીં માખણ. એ સુરદાસજી નું એ પદ છે. ભગવાને માખણ નથી જોયરા, ગોપીઓના મન જોયરા. ભગવાન કોઈ દિવસ કોઈ તુચ્છ વસ્તુની માગણી નથી કરતા. ભગવાન એક માગે છે, પ્રેમ. આજે બરાબર બાંધી દીધા છે ભગવાન, આજે એટલા માટે થઈને બંધાણા છે. નંદ બાબાના આંગણામાં બે યમલાજુના વૃક્ષ છે, એ બેને મોક્ષ ગતિ કરવાની હતી. પરમાત્માને ખાંડણિયાને ઘસડતા ઘસડતા યમલાજુના જે બે વૃક્ષ છે ત્યાં આવ્યા છે. આંગણામાં જ બે વૃક્ષ છે. હવે ખાંડણીઓ આમ આડો છે, આડો થઈ ગયો, આમ ઉભો નથી, આડો થઈ ગયો. કૃષ્ણ આમ છે, આ રીતે આમ બંધાઈ ગયા. એટલે એ પરમાત્મા છે એ યમલાજુના વૃક્ષની વચ્ચેથી આમ પસાર થાય અને ત્યાં
જે બે એક જે ખાંડણીઓ છે બંને વૃક્ષની વચ્ચે આમ ફસાઈ ગયો. એટલે પરમાત્મા એકદમ આમ જોર કર્યું, અને જેવું જોર કર્યું એટલે વૃક્ષો ધડા. આંગણામાં પડ્યા છે. સુખદેવજી કહ્યું કે મહારાજ, આ યમલાજુના વૃક્ષ કોણ હતા? ત્યારે કહે છે સુખદેવજી કે આ બંને નળ કુબેરના દીકરાઓ હતા. કુબેરના પુત્રો છે નળ કુબેર અને મણિગ્રીવ. આ બંને એકવાર અપ્સરાઓની સાથે એક સરોવરમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. દેવર્ષિ નારજી ત્યાંથી પધાર્યા છે, છતાંય એને એની મર્યાદા ન પાડી, સંકોચ ન થયો. નારજીને દુઃખ થયું કે આવું સુંદર શરીર મળ્યું છે અને ઉપભોગ કરી રહ્યા છો. આ માનવ શરીર છે, ઉપભોગ માટે નથી, ભોગ ભોગવવા માટે નથી, પણ ભગવાનનું ભજન કરવા માટે છે. અંતે શરીરની શું ગતિ થાય છે? કિસી કી લાશ કો યહાં ખિલાઈ જાતી હૈ, કિસી કી લાજ કો યહાં દફનાઈ જાતી હૈ, કિસી કી લાશ કો યહાં જલાઈ જાતી હૈ. પશુ પંખીઓને કાતો નાખી દે, અમુક લોકોમાં એવો રિવાજ, ક્યાંય દફનાવી દે અને ક્યાંય આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એને અગ્નિ સંસ્કાર કરી દે. અને તાજું થયું, જોકે અમારે આ પહેલા પણ ચર્ચા પકાલ નિર્ભયના સત્સંગમાં એ વાત કે માણસ જન્મે છે અને જન્મે અને ત્યારે જે વજન હોય છે અને અગ્નિ સંસ્કાર જ્યારે એનો થાય, એ અગ્નિ સંસ્કાર થયા પછી એની જે રાખ છે ને, એ રાખનું વજન જ્યારે જન્મો હોય અને જે વજન હોય ને, એટલું જ વજન રાખનું થાય છે. બાકી 60 વર્ષના અને જાડા ગમે એટલા હોય, 60 વર્ષ હોય, 100 વર્ષ જીવા હોય, શરીર ગમે હો કિલોના હોય, 200 કિલોના હોય, ગમે એવડા મોટા શરીર હોય, પણ અંતે જ્યારે બળીને ખાક થાય, રાખ થાય છે, ત્યારે જ્યારે માણસ જન્મે અને જે વજન હોય એ જ જન્મ, એ જ પછી રાખ થયા પછી એનું 3 કિલોનો જન્મો હોય 3 કિલોની જ રાખ થાય છે. એમાં 1 ગ્રામ પણ વધતી નથી, નથી ઘટતી. અંતે શું દરિદ્ર અને આ શરીરની ગતિ છે. ભગવાન કહે છે કે મેં અત્યંત કૃપા કરી માનવ દેહ આપ્યો છે, હો હે જીવ, કૃપા કરીને તને માનવ દેહ આપ્યો છે, ઇન્દ્રિયોને વશ કરી મારું ભજન કર. નારજીએ બંનેને શાપ આપ્યો છે કે તમે આ શરીરને ભોગ વિલાસમાં વેડફો છો, જળ જેવી તમે આ પ્રવૃત્તિ કરો છો, તમારે બંને ઝાડ થવું પડશે, જાઓ બંને ઝાડ થાવ. પછી તો નારદજીની ક્ષમા માગી, અમને ક્ષમા કરો, ક્ષમા કરો.
પણ હવે કઈ કૃપા કરો મારા પર. ત્યારે નારદજીએ કહ્યું કે ભાઈ હવે જ્યારે ભગવાન કૃષ્ણ યદુવંશમાં અવતાર ધારણ કરશે ત્યારે નંદ અને જશોદાજીના આંગણામાં તમે બે વૃક્ષ થશો, અને એ વખતે પરમાત્મા આવશે અને પરમાત્મા તમારી ગતિ કરશે. આજે એ જ બંને નળ કુબેર છે, યમલાર્જુનના વૃક્ષ બનીને આવ્યા છે, પરમાત્મા એનો મોક્ષ કર્યો છે. સુંદર મજાની સ્તુતિ કરી છે ભગવાનની. વાણી ગુણાનુ કથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયો. હે નાથ, અમે બીજું આપની પાસે કઈ માંગતા નથી, અમારી વાણી તમારી કથાઓનું તમારા ગુણોનું હંમેશા ગાન કરે હો. તમારી કથા ગાવામાં રચી પચી રહે, અમારા કાન છે તમારી કથા સાંભળવામાં રહે, અમારા હાથ આપના સેવા કાર્યમાં, અમારું મન તમારા ચરણમાં રહો. અમારું મસ્તક આપ નિવાસ રૂપ સંતોના ચરણમાં, ગુરુના ચરણમાં, માતા પિતાના ચરણ ચરણમાં પ્રણામ કરવામાં રહે. અમારી દ્રષ્ટિ આપ રૂપ સંતોનું દર્શન કરવામાં રહે. બસ હે નાથ, આટલી અમારા પર કૃપા કરો હો. અમારી વાણી નિત્ય તમારા નામનું કીર્તન કરે. ભગવાને બંનેને ભક્તિનું દાન કર્યું છે અને બંનેની મુક્તિ કરી છે. ત્યાર પછી તો એટલામાં પછી નંદજી આવ્યા છે. નંદજીએ જ્યારે અવાજ સાંભળ્યો, દોડતા દોડતા આવ્યા, અરે જશોદા શું કરો છો તમે, આટલા મોટા મોટા વૃક્ષો જુઓ તો ખરા, લાલા ઉપર પડ્યા હોત તો, અરે આ ખાંડણિયામાં કોને બાંધ્યો? જશોદાજી કે મેં બાંધ્યો, તોફાન બહુ કરે છે. નંદજીને દયા આવી છે, ખાંડણિયામાંથી છોડાવ્યા છે. આનો અર્થ એ થાય છે કે આપણા બાળકોને ક્યાં છે એક તો એ નજર આપણી હોવી જોઈએ દીકરા દીકરીઓ ઉપર. માં શિક્ષા કરે તો બાપ પ્રેમથી એને હાથ ફેરવે, અને બાપ શિક્ષા કરે તો માએ એને પ્રેમથી હાથ ફેરવવો જોઈએ. આપણે જે ખીજાય ને તેને આખું ઘર બધાય ભળગી પડીએ. આ નળ કુબેર છે, કોણ કુબેરના દીકરાઓ છે, બાપની કમાઈ હતી. છોકરાઓને જરૂર બાપની પાસે, આપણી પાસે અધિક સંપત્તિ હોય તો બધું જરૂર આપીએ, પણ સ્વચ્છંદી નથી ને એ જોવું જોઈએ. જરૂર હોય તો મોબાઈલ આપીએ, બાકી જરૂર ન હોય તો આ તો બધાના હાથમાં. હું અને જેના ઘરે જાય બધા છોકરા વાત તો બસ હાથમાં મોબાઈલ જ હોય ને, એ આમામ જ પીડા દે. મહેમાન આવે તોય બાપા બેઠા બેઠા આમામ કરતા હોય, એને છોકરા તો કૈરાજ કરે ને પછી આમામ. એ એના કરતા હાર્મોનિયમ ઉપર આમ આંગળી ફેરવ, જો સ્વર લાગી જાહે તો ઈશ્વર મળી જાહે. અમુક તો મોબાઈલ મૂકે જ નહીં આપણે એને ઘરે જઈ. હું કોણ જાણે હોય મોબાઈલમાં, હું એ વાતે આવતા છે. અને મોબાઈલમાં મને તમને વાતો જ નથી, આપણે તો હાવ ખોટે ખોટે લાંબી લાંબી કરીએ છીએ. આ ફ્રી ઓપમાં આપે ને, પણ સારી જાહેરાત છે કે મફતની ટેવ પાડી દઈએ પેલા. હમ, અને પછી જો હું તો કહેતો જ આમે કે મેં તો આ રિલાયન્સ વાળાનો અમે એક આ શરૂઆતમાં નીકળ્યું ત્યારે રિલાયન્સ જ હતું, ફ્રીમાં કે ઓછા ભાવે આવતું.
અને પછી ભાવ વધારી દીધા હતા બધા. એમ અત્યારના જીઓ જીઓ મારા માટે જીઓ, તમે જીઓ મારા માટે, વધારી દીધા ને ભાવ. મફતનું ખાવામાં છે ને આપણે બહુ, પણ મફતનું પાછું હોહરવું નીકળે આપણે, આ કહેવત છે. મોબાઈલ છે ને ટૂંકી વાત કરવા માટે, કોઈ ખોવાઈ ગયું હોય કે બહુ અર્જન્ટ કામ હોય તો એટલા માટે છે. પછી મોબાઈલ ઉપર આખી આખી વાર્તાઓ કરી નાખીએ. જેને બિઝનેસ એવા હોય તો એના માટે થઈને આ સારું છે. બાકી હાવ કોઈને આ સામાન્ય રેકડી વાળો હોય તોય મોબાઈલ હોય, અંગ્રેજી કાંઈ આવડતું ન હોય તોય પાછા મોબાઈલ. મોબાઈલ કરાવે બબાઈલ. માં ઠપકો આપે તો બાપ હાથ ફેરવે. અહીં જશોદાજીએ આજે ઠપકો આપ્યો તો નંદજીએ એને છોડાવ્યા. પછી તો જશોદાજી કીધું, બેટા આ ખાંડણિયાની સાથે બાંધ્યો તો નહીં, ભૂલી જાજો હો. ત્યારે લાલો કહે, માં આ તો હું કોઈ દિન નહીં ભૂલું, આ બંધનમાં તારો પ્રેમ હતો, તારો ભાવ હતો માં, આમાં ક્રોધ ન હતો. ત્યાર પછી તો પરમાત્માએ, કાલે સંક્ષેપમાં લઈ લીધું, ભગવાને માટી ખાધી છે. ફરિયાદ આવી કે એ આ આ લાલો માટી ખાય. દાઉજીએ પણ કહ્યું, જશોદાજી આવ્યા, જશોદાજી આવીને કીધું, લાલા માટી ખાધી, એ લાલા માટી ખાધી, પણ મોઢામાં હું મગ ભર્યા છે ફાટને, ક્યારની પૂછું છું, માટી ખાધી, કર્યા કરે. જશોદાજી ખીચ ચડી, દેખતા ખોયલું મોઢું, અને જ્યાં મોઢું ખોયલું છે ત્યાં તો વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવી, આખા બ્રહ્માંડના મુખારવિંદમાં દર્શન કરાવ્યા છે. પણ પછી કીધું જશોદાજી, કે આ રી તારા મુખમાં માટી તો છે. ત્યારે કીધું, માં માટી નથી, આ વ્રજ રજ છે, આ વ્રજની ધૂળને તું સામાન્ય નહીં માનતી, આ વ્રજ રજ છે. અને એટલે વૈષ્ણવો જે છે કાયમ ઉઠીને પેલા ચરણ રજ, જેને આપણે કહીએ, પેલા એ લે છે. વ્રજ રજ છે, વ્રજ રજ કોઈ સામાન્ય નથી માં. અને ધૂળ કેમ કેવી, તું એમ કે વ્રજ રજ ખાધી તો હું આ કહું. બ્રહ્માંડના દર્શન કર્યા એટલે વળી પાછું થયું, જશોદાજી થયું, ઓહો આ તો જગતનો નાથ છે. ઐશ્વર્ય શક્તિ મૂકી દી, જશોદાજી પોતાનો દીકરો માનવા લાગ્યા છે. પછી તો એક ગામમાં માલણ રહેતી હતી. આ માલણે બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ મારે કૃષ્ણના દર્શન કરવા છે તો મારે શું કરવું, મને તો કઈ મંત્રો નથી આવડતા, કઈ આવડતું નથી, તો મારે ભગવાનને રાજી કેમ કરવા. ત્યારે એણે કહ્યું કે ભાઈ જો તારે કૃષ્ણને રાજી કરવા છે ને તો તું એક કામ કર, દરરોજ નંદાલયની 108 પ્રદક્ષિણા કર. ફળ વેચે છે ને
એક પ્રદક્ષિણા કરીને ફળ મૂકવું, વળી બીજી પ્રદક્ષિણા કરીને ફળ મૂકવું, આમ 108 પ્રદક્ષિણા કરજે દરરોજ, ભગવાન તને એકવાર દર્શન આપશે. આ માલણ દરરોજ ત્યારથી ફળનો સુંડલો લાવે છે, પ્રદક્ષિણા કરે છે, ફળ મુકતી જાય છે, પ્રદક્ષિણા કરતી જાય છે. આમ દરરોજનો એનો નિત્ય ક્રમ થઈ ગયો. તો આજે જશોદાજીને સામેથી કીધું છે, માં મને આ ફળ દે ને. જશોદાજી કીધું, બેટા હું ફળ લઈ, એમને એમ ન લેવાય, કંઈક એને આપવું જોઈએ. લાલા એમાંથી 4-5 ફળ લઈ લીધા. તો જશોદાજીએ વાટકો ભરીને ચોખા આપ્યા, પરમાત્માના લીધા છે તો 4-5 ફળ હો, પણ વાટકો ભરીને ચોખા એનું જે પાત્ર હતું ને એમાં જે આપ્યા છે ને, આમ જે ચોખા કર્યા છે સોના મોર બની ગઈ. વાવીએ આપણે એક દાણો, પણ એકમાંથી ઈશ્વર કેટલા અનેક દાણા કરીને આપે છે મને તમને. ઈશ્વરની કૃપા કેટલી છે. સુખમાં પણ કૃપા માને, દુઃખમાં પણ કૃપા માને, એ સાચો ભક્ત છે. ભગવાનને દરરોજ ફળ અર્પણ કરતી, આનો અર્થ, પ્રદક્ષિણાનો અર્થ છે કે આ માલણ છે, કર્મ કરે છે, ચાલે છે, કર્મ કરે છે, અને શું કરે છે, ફળ મુક્તિ જાય છે. યાને ભગવાન કે તું કર્મ કર અને કર્મનું ફળ મને સમર્પિત કર, ફળ મને આપી દે, આશા નહીં કર. અને જીવ જ્યારે મને ફળ આપી દે છે, કર્મ કરે, ફળ જ્યારે ફળ અર્પણ કરે છે, ત્યારે પરમાત્મા એના પર કૃપા કરે છે. એથી ફળ લઈ અને ભગવાને એના સુંડલાને સોના મોરથી ભરી દીધો છે. ભગવાન કે તું મને એક દાણો દેના તો હું એના 10 દાણા દઉં છું, તું મને 100 દે તો હું એના 200 કરીને આપું છું. પણ આપણે એમ જ કે ઈશ્વરને ક્યાં જરૂર, એને હું આપું, એને હું ખવડાવું, નથી કહેતા ઈ હું ખાવાનો. કોણ કહેતે હૈ પ્રભુ ખાતે નહીં, જશોદા કી તરહ તુમ ખિલાતે નહીં. કોણે કીધું ભગવાન ન ખાય, પણ આપણે જશોદાજીને જેમ ખવડાવતા નથી. આપણે સબરીની જેમ ખવડાવતા નથી. કોણ કહે કે ભગવાન છે આપણી સાથે બોલતા નથી, કોણ કે ભગવાન સૂતા નથી. મીરા કી તરહ તુમ બુલાતે નહીં. ભગવાન આવે જ, આપણા ફળ ખાય, આપણી સાથે વાતો કરે, પણ આપણને બોલાવતા નથી આવડતું. અનેક ગણું કરીને ભગવાને પાછું આપ્યું છે. આ તે દિવસથી આપણે ત્યાં નિયમ થઈ ગયો છે કે જ્યાં ભાગવતજી હોય ત્યાં દરરોજ નિત્ય 108 પ્રદક્ષિણા કરે છે. તમે બધાએ કરી છે 108 પ્રદક્ષિણા? હે વાહ, એ કરી લેજો આજે બધાએ. હું કર્યું તમે, આ કામ કરવા વાળા તો છે, તમે હું કામ ત્યાં ચિંતા કરો છો. એટલે તમારે ત્યાં ભગવાન આવ્યા ને તમે પ્રદક્ષિણા નથી કરી? તમે કરી બધાએ? હા, એમ સાચું બોલી દેવું જોઈએ, કરી લેજો. હજી આજ આખો દિવસ છે, રાત ને કરી લેજો. હા, એવું નથી કે ન કરાય,
આવો લાવો મળ્યો. મેં તે કીધું તમે કરતા હશોથી, મેં કઈ યાદ જ નહીં દીધું. બાપા એ બહુ સાચી વાત કીધી, એને કરી લીધો આ લાવો લાવો. એ કરી લેજો હજી. જગતમાં બહુ મેન તમે આમ આટા ફેરા કર્યા હો, બહુ ફેરા, આખા ગામને ફેરા, પણ ભાગવતને ક્યારે ફેરા નહીં. પ્રદક્ષિણા એટલા માટે ત્યાં આપણે છે. 108 ફરી કહું કે ભગવાનને ફળ સારું અર્પણ કરજો. આપણે છે પ્રદક્ષિણા, ઠીક છે ભલે, પણ હાવ પછી કઈ એવું હાવ ન લઈ લે. ભગવાન તો પ્રેમનો ભીખો, ધ્યાકરનો એક એક નાનો નાનો દાણો મૂકીને આપણે પ્રદક્ષિણ, નાનો દાણો મૂકીને ભગવાન પાસે માગી કેટલું લઈ છીએ આપણે. સારામાં સારું આપજો ભગવાનને. હા, અમારે એક જ બા મંદિરે, અમારે ધોરાજી જ્યારે અમાસ હોય સોમવતી, ત્યારે એક બેન અમારી એક છોકરી આવે છે, ઈ આવે એટલે ઈ 100 રૂપિયાના સિક્કા લઈ લે, 108ના એક સિક્કો સિક્કો મૂકે, બાકી જે આવે ખાલી દાણા કાં તો નાની નાની ઉલી આમ હાકર બસ આમ મૂકીને, પણ થોડું દઈને જાજુ માગવું છે તો પછી હારું દઈને માગો ને. ભગવાને કેટલું આપણે આપ્યું છે, એ હાવ ડબરામાં પડ્યું રહે તો કીડીઓ ખાઈ જાહે એમને, હાવ એમને વહી જાહે. અમારે આ હું તમને હકી કહું, મારા માસી હતા અને એને એટલું બધું ભાઈ ધન, હા સાહેબ, કોઠીઓ ભરી હતી, એના પલંગમાં પૈસા હતા કરોડો રૂપિયા. આ હકીકત છે. જુનાગઢ જૂનું બસ સ્ટેન્ડ છે, એ જૂના બસ સ્ટેન્ડની બાજુમાં છે એનું ઘર. અમારા માસા છે વધાવીના, વધાવીની બસમાં હાલતા, એમાં એને બાજુનું એક મકાન લીધું હતું, એમાંથી પણ એને ચરુ નીકળો અને એટલો બધો પૈસો. પણ એની આ પૈસાની પલંગની અંદર બધું ભરી ભરીને, કોઠી હતી પ્લાસ્ટિકના આપણા જે બેરલ આવે ને એ ભરી ભરીને રાખ્યા હતા, માથે પાછું એવું ઢાંકી દે કોઈને ખબર ન પડે કે આમાં પૈસા હતા. એ જ્યારે ગયા નીચે લીધું ને બધું ખોલ્યું ને, પૈસા હળી ગયા હતા કરોડો રૂપિયાના. પણ અત્યારના એના છોકરાઓની આ બહુ હકીકત તમને કહું છું, એના છોકરાઓની તમે દશા જો તો એમ ના લાગે કે આ બ્રાહ્મણ છે. લો હજી હજી એમને મજૂરી કરે છે. કરોડો રૂપિયા આપ્યા હોય ને પછી આમના આપણે જાય ને પછી આપણે ઉપર બેહીને એ જીવતા હુતા હોય, એ મૈરા પછી તો એની માથે જ રહે ને, એની માથેથી હટે. આ આ પૈસો છે ને એ સદલક્ષ્મી નથી, અસદલક્ષ્મી છે. હિરણ્યમ વર્ણમ હરિણીમ સુવર્ણમ રજસ્ત્રજામ ચંદ્રામામ હિરણ્યમ મયિમ જાત વેદોમ આવહ તામ આવહ જાત વેદો મન પગામિનીમ. લક્ષ્મી છે ને એ ચંચળ છે, એના સ્વરૂપ છે. એક માતા સ્વરૂપ છે, એક દીકરી સ્વરૂપ છે, એક સ્ત્રી પત્ની સ્વરૂપ છે. હા, લક્ષ્મીના પ્રકાર છે. લક્ષ્મી ચંચળ છે, એ ફરતી રહે હારું, પણ સંગ્રહિત કરી દઈ ના તો એ ચંચળ છે, ક્યારે નીકળી જશે કઈ ખબર નહીં. અને દીકરીના માગા હોય કઈ, વહુના માગા ન હોય. હા, મા સ્વરૂપ લક્ષ્મી છે તો એનું પૂજન કરવાનું. ભગવાનને ફળ આપી તો ભગવાને એનો સુંડો સોના મોરનો ભરી દીધો, દારિદ્રપણું એનું દૂર કર્યું. ભગવાન કૃપાળુ છે. રામચરિત માનસમાં કહ્યું તુલસીદાસજી વારંવાર કહે, હે મન, હે સઠ મન, તું શા માટે રામ નથી ભજતો, શા માટે નથી ભજતો. ત્યાર પછી તો હવે અહીંયા ઉત્પાતો વધતા હતા. એથી નંદ એકવાર નંદ બાબાને કહ્યું છે કે ભાઈ બાબા, ઉપનંદ કાકાએ સૂચન કર્યું કે ભાઈ આપણે હવે અહીંથી બાજુમાં વૃંદાવન છે અને ત્યાં નિવાસ કરીએ. તો કૃષ્ણને બલરામને પૂછ્યું છે કે આ ઉપનંદ કાકા આદિ બધાનું એવું મંતવ્ય છે કે આપણે વૃંદાવનમાં જઈએ. તો કહ્યું, બાબા બહુ સારો વિચાર છે, ચાલો હવે વૃંદાવન જઈએ જ્યાં જમુનાનો કિનારો છે,
જ્યાં ગિરિરાજજી છે, તુલસીના વન છે, ગાયોને માટે પાણી છે, ચરવા માટે ઘાસ છે, આપણે રહેવા માટે થઈને સુગમ સુંદર મજાનું સ્થળ છે, તો આવો આપણે ત્યાં વૃંદાવન જઈએ. અને હવે બધા સ્થળાંતર કરે છે ગોકુળથી વૃંદાવન જવા માટે, બધાએ પોતપોતાના ગાડાઓ તૈયાર કર્યા છે, પોતપોતાનો સામાન મૂકી, અને હવે ધીરે 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 બધા વૃંદાવન તરફ જાય છે. ચલે વૃંદાવન, ધીરે 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 વૃંદાવન પહોંચ્યા છે. વૃંદાવન પહોંચતાની સાથે તો સુંદર મજાનો યમુનાનો કિરો, તુલસીના વન, ગિરિરાજજી છે, બહુ સુંદર મજાનું હતું. ભગવાનને આ સ્થળ બહુ ગમી છે, કહ્યું બાબા આ દરેક પ્રકારે સુંદર છે હો. પરમાત્મા અત્યાર સુધી ગોકુળમાં હતા, અને હવે શ્રી વનરાવન વિહારી લાલ કી જય. ભગવાન વૃંદાવન વિહારી બૈના છે, વૃંદાવન વિહારી બૈના. અને આગળ લીલા કરે થોડું જે કઈ કહેવાનું છે ભાઈ તુલસીભાઈ કહેશે, અને પછી આવો યમુનાના કિનારા ઉપર થોડું યમુનાજીની સ્તુતિ કરીને આગળ વધીએ. દ્વારિકાધીશ કી જય. વૃંદાવન વિહારી બૈના છે ભગવાન, ખળ 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 યમુના વહી રહ્યા છે હો. જય શ્રી યમુના, એ કૃપા કરીને વ્રજ સુખ આપજો. શ્રી જય યમુના, એ કૃપા કરીને વ્રજ સુખ આપજો. જો કોઈ યમુના નામ સંભારે, જો કોઈ યમુના નામ સંભારે, તાકો દરસ પરસ કોઈ કરહી તાહી કોવે તારે. જો કોઈ યમુના નામ સંભારે, ભક્ત કો મહિમા કહાં લગી વર્ણું, ભક્ત કો મહિમા કહાં લગી વર્ણું, યમ હા હા કરી હારે, યમ હા હા કરી હારે. જો કોઈ યમુના નામ સંભારે, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર લાલ કો, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર લાલ કો, નિત્ય પ્રતિવદન નિહારે. જો કોઈ યમુના નામ સંભારે, યમુના નામ ખાલી યમુના બોલે ના, નામ યમુના નું ખાલી સ્મરણ કરે તો યમદૂતો વહી જાય. અને એમાંય જ્યારે કોઈ જીવ એમ કહે કે મારે બ્રહ્મ સંબંધ લેવો છે, અને બ્રહ્મ સંબંધ લેવાનો ખાલી વિચાર કરે ના,
ત્યાં સૌથી પહેલા રાજી કોણ થાય છે ખબર છે? મહારાણી થાય છે, યમને મહારાણી થાય છે સૌથી પહેલા આનંદ. ખાલી જીવ વિચાર કરે કે મારે બ્રહ્મ સંબંધ લેવો છે, અને ખબર પડે કે જીવ બ્રહ્મ સંબંધ લે એટલે યમુનાજી દોડતા દોડતા જાય, હો સોર બકોર કરતા જાય છે, ઓ પ્રભુ ઓ પ્રભુ ઓ પ્રભુ. શું છે? એક ઓર જીવ તમારે શરણે આવે છે, હો નાથ. જીવ શરણે આવે છે એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો. અને આપણે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ના, ત્યારે બ્રહ્મ સંબંધ લઈએ ને પ્રભુ સ્વીકારે છે ના, એ માની ભલામણ થી સ્વીકારે છે. મહારાણી કૃપા કરીને પેલા જ કહી આવે છે કે જોજો જીવ આવે છે ને તમારે શરણે લેજો. હો 41 પદમાંનું એક પદ છે આ, એનો આ ભાવ છે. સૌથી વધારે આનંદ મહારાણીને થાય છે કે જયારે જીવ બ્રહ્મ સંબંધ લે છે. સોર બકોર કરતા જાય છે. વંદન કરું હું શ્રી યમુનાજીને, કૃષ્ણ આશ્રય આપજો. આવા યમુનાના કિનારા પર આવ્યા છે, તુલસીના વન છે મોટા મોટા. પછી તો પરમાત્મા અહીંયા હવે માને કહે છે કે માં હું ગાય ચારું. ત્યારે જશોદાજી કીધું કે ભાઈ હજી ગાય હજી તું નાનો છે તો તમે વાછરડા ચારો, અને ગાયો ચરાવવા સામે કિનારે જવું પડે, હજી તું આ યમુનાને પાર ન કરી શકે, વનમાં જવું પડે. એથી વાછરડા છે ને એ નજીકમાં જ છે ને અહીંયા ચારો. અને ભગવાનને વાછરડાઓ ચારવા જાય, બધું નાનું નાનું, નાના બાળકો, નાના વાછરડા, નાના નાના પગ, નાના નાના હાથ, નાની નાની લાકડીઓ. અને ભગવાન હવે વાછરડા લઈ અને યમુનાના કિનારા ઉપર ત્યાં નજીકમાં ચારે. છોટી છોટી ગૈયા, આવો થોડી વાર આપણે ગોવાળ બને એમ ચરાવી લઈએ. જવું છે ને ચારવા? હે જવું છે ને? વાછરડા ચરાવતા આવડશે ને તો ગાય ચરાવતા આવડશે. તમે બધા ચરાવશો એમ? હાલો અરે છોટો સો મેરો મદન ગોપાલ, આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ. અરે બીચ મેં મેરો
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, अरे बीच में मेरो मदन गोपाल, अरे बीच में मेरो छोटे ग्वाल, छोटी छोटी छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, ए काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, ए काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल, अरे श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो खावे गैया दूध पीवे ग्वाल, घास 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 खावे ए घास खावे गैया दूध पीवे ग्वाल, घास खावे गैया दूध पीवे ग्वाल, अरे माखन खावे मेरो मदन गोपाल, माखन खावे मेरो छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, ए छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटे छोटे लकुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, ये छोटी छोटी
सखियां मधुबन बाग, छोटी छोटी सखियां मधुबन बाग, छोटी छोटी सखियां मधुबन बाग, छोटी 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 सखिया मधुवन बाग, छोटी छोटी सखिया मधुवन बाग, छोटी छोटी सखिया मधुवन बाग। अरे रास रचावे मेरो मदन गोपाल, रास रचावे मेरो मदन गोपाल, छोटी छोटी गई ચરાવે આવે ને પછી વાછરડાઓના પૂંછડા ઉગે અને એવા દોડાવે વાછરડાઓને વ્રજમાં ચારે તરફ ડમરીઓ ચડી જાય. યમુનાના કિનારા પર ભગવાન વાછરડાઓ ચારે છે. અહીંયા બે રાક્ષસોને માર્યા છે, અત્યાર સુધી આ નથી આવ્યા. જ્યારે યમુનાના કિનારા પર આવ્યા છે ત્યારે આ બે આવ્યા છે, એક બકાસુર અને એક વત્સાસુર. ભગવાને વત્સાસુરને માર્યો છે, બકાસુરને માર્યો છે. ગોકુળમાં નથી આવ્યા, પણ યમુના કિનારે જ્યારે આવે છે ત્યારે યમુનાના કિનારે ત્યાં બે રાક્ષસો આવે છે. સુખદેવજી કહે છે, રાજન, આ યમુનાનો કિનારો યાની ભક્તિનો કિનારો છે, અને જીવ જ્યારે ભક્તિ કરવા જ્યારે કરે છે યમુના કિનારે આવે છે ત્યારે એને આ બે રાક્ષસો આવે છે વિઘ્ન કરવા. એક તો અજ્ઞાનતા આવે છે, ક્યારેક ક્યારેક ભક્તિમાં આપણી અજ્ઞાનતા બહુ હોય છે. કોઈ વસ્તુ અજ્ઞાનતાથી ન કરવી, અજ્ઞાનતા આવી છે. અને બીજો દંભ, બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો છે. બગલો કેવો છે? સુંદર સફેદ છે. હું થાય છે એમાં ધ્યાન ન આપતા, મારા હમું ધ્યાન દેજો, હું ઊંચો છું વધારે દેખાય. જો આમાં ધ્યાનમાં આમાં જાઓ ને તો બધું કથા વહી જાય ઉપરથી, એટલે આમ બીજે ક્યાંય ચારે તરફ જોતા જ નહીં, તો હમણાં હું બંધ કરાવી દઈશ બધું. એ જે કરવાના એ કરવાના, એ જે કરવાના છે એ જે થવાનું એ પછી હું તમને બતાવવાનું, એટલે ત્યાં આ બાજુ ધ્યાન દેજો બધા. બહુ મહત્વની આ છે કથા. અને હમણાં થોડી વાર રહેવા દો, બધું હું કહું ત્યારે જ કરજો. બકાસુર આવ્યો છે, બગલો કેવો છે? સફેદ એની પાંખો છે, લાંબી ચાંચ છે. બગલો કાંઠા ઉપર હતો નદીના, એક પગ ઉપર ઉભો હતો.
બે કવિ નીકળ્યા ને કીધું, જોયું ઓહો બગલો તો જુઓ, એક પંખી થઈને જુઓ તો ખરા કેવું ધ્યાન ધરે છે, આંખો બંધ છે, એક પગ ઉપર ઊભો છે, ડોક નીચી છે. ત્યારે બીજાએ કહ્યું કે નહીં ભાઈ, તમે હમણાં જુઓ, હમણાં ખબર પડી જાય, આ ભક્તિ નથી કરતો, આ કેવળ દંભ કરે છે, હાવ દેખાવ કરે છે. બંને જણા ઉપર નહીં 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 ભક્તિ જ કરે છે. 5-10 મિનિટ થઈ અને એ વખતે જ્યાં માછલાઓ તરતા તરતા કિનારા ઉપર આવ્યા, અને જેવા આવ્યા એટલે ફટ દરીને પકડી લીધું. પેલા એ ઓલાની સામુ, કવિન સામુ, બીજા કવિન સામુ જોયું. એ કેવળ દંભ કરતો હતો, આપણે એમ લાગે કે એક પગ ઉપર ઊભો છે, આંખો બંધ છે, હકીકતે એની આંખો આમ ખાલી નીચી છે, પણ પાણીમાં એની દ્રષ્ટિ છે, પાંખો એની સફેદ છે, ઉપરથી સફેદ દેખાય છે. જીવ માત્ર ની દશા આવી છે. ભક્તિ ક્યારેક કરે પણ ખાલી ભક્તિ નથી હોતો, એનો દંભ હોય છે. માળાઓ પહેરી હોય, તિલક કર્યા હોય, સફેદ કપડા એવા પહેરા હોય, આમ નીચું જોવે તો આપણે એમ લાગે એની આંખો બંધ છે, હકીકતે વિચારતો હોય કે આનું કઈ રીતે બુરું કરવું. ભક્તિ કરશું ત્યારે દંભ આવશે, ભગવાને આને માર્યો છે. ભક્તિ કરવી હોય એને કોઈ દિવસ ક્યાંય દંભ ન રાખવો. રામચરિત માનસમાં પણ લખ્યું, દંભીન નિજ કરી પ્રગટ કિયે બહુ પંથ. કલયુગમાં દંભી લોકો પોતપોતાની રીતે બધા રસ્તાઓ માર્ગો ઊભા કરશે, સંપ્રદાયો ઊભા કરશે, ભક્તિ દંભી થઈ જાય. મોટે ભાગે મારીને તમારી ભક્તિ દંભી છે, દંભ બહુ છે આપણી ભક્તિઓમાં, ખોટો દંભ છે. આ દંભને દૂર કરવાનો છે, અજ્ઞાનતા વત્સાસુરને દૂર કરવાનો છે. ફરી કહું કે અત્યારના આ સમયમાં અજ્ઞાનતાથી કોઈ વસ્તુ ન કરવી, જ્યાં ત્યાં જવું નહીં, જ્યાં ત્યાં માથા ન નમવા, નહીતર આમાં વેતરાય જ જવાના. દંભ ન રાખવો, જેવા છીએ એવા, અમે એવા રે એવા, વળી તમે કહો રે તેવા, એમાં આપણે વાંધો શું આવે, જેવા હોય એવા. પણ આપણે કરવું છે કઈ, દેખાવું છે કઈ. અમે ક્યાંય કોઈ દિવસ કોઈના ઘરનું ખાઈએ નહીં, અને હોટલમાં જઈને ખાઈએ નહીં, આ દંભ નથી તો શું છે. એક ટાઈમ મંદિરે મંડ્યા જવા, હવેલીએ મંડ્યા જવા, હરિભગત મારી દીધું છાપ, અને પછી મીંડા દંભ કરવા. કોઈ પ્રેમી માણસ કે અમે કોઈના ઘરનું ખાઈએ નહીં, અને બાકી છાના મુના જઈને બધું ખાઈ આવતા હોય, ન ખાવાનું ન પીવાનું પી આવતા હોય, અને ઉપરથી પાછા આપણે કંઠીઓ નાખી નાખીને કહીએ અમે તો કોઈના ઘરનું ખાઈએ નહીં, પાણી ન પીએ, આ દંભ છે. છોડો આવી દંભ. હું તો હંમેશા એટલે કહું, હું આપણે જીવનમાં અને એકવાર દંભ હશે, દંભ ખુલ્લો વગર રહેવાનો નથી. ખાવું છું તો ખાઈએ છીએ, હા એમાં શું બીજું, કબૂલાત કરી લીધી હશે ને તો વાંધો નહીં આવે, પણ કબૂલાત નહીં કરીને પકડાવું ને તેદી પછી છે ને આપણે ઓલું કહીને આમ આમ કાપો તો લોહી નો નીકળે એવા થઈ જાય. ભક્તિ કરવી હોય ને એને દંભ ન રાખવો જોઈએ કોઈની સાથે, દંભ શું કરવા ખોટે ખોટા. અને ભક્તિ કરવી હોય એટલે કાંઈ એનો અર્થ એ નથી કે આપણે આ બધું કરવું જ પડે, અમુક જાતના કપડા પહેરવા પડે ને, આ કરવું પડે ને, ઓલું કરવું પડે ને, ધોતી જભો પહેરવાની કાંઈ જરૂર નહીં. એ તો ગાદી ઉપર છે એટલે અમારે એની એક મર્યાદાઓ છે, બાકી કઈ એવું નથી કે ધોતી જભો પહેરનારા જ, ભગવા કપડા પહેરનારા જ ભક્તિ કરી શકે. ભક્તિ કોઈ પણ કરી શકે, એમાં પૈસાની કાંઈ પૈસાની જરૂર આવશ્યકતા નથી, તિલકની આવશ્યકતા નથી, કોઈ વસ્તુની આવશ્યકતા નથી. ભક્તિ તો સહજ થાય. પણ આપણે બધું આમ એવું કરી દીધું છે ને, એ બધું ખાઈ લેવું, એટલે બધું એટલે ન ખાવાનું, પાછું ન ખાવું, હા બાકી બધા કોઈને કોઈને ના, કોઈના પ્રેમને તોડવો ને એ ભક્તિને આપણે
ઈશ્વરને આપણે ઈશ્વરથી દૂર ગયા છીએ. સૌ આપણાથી રાજી થાય એ ભક્તિ બસ, અને અંદર બેઠા બેઠા આપણે જપ કરીએ તો કોઈને ખબર ન પડે. પણ આપણે દેખાડા કરવા જ માળા આમ લઈ લઈને એવા ઠેકડા મરાવાસને માળાઓને, અને પછી ઘરમાં જઈને કાંઈ ન કરીએ. આ બધા દંભ છે, દંભ છે, દંભ છે. અજ્ઞાનતાને કાઢી નાખજો જ્યાં ત્યાં માથા ટેકવતા નહીં. કાલે પણ કીધું, ખોટા કોઈની પાસે મોટા મોટો ભૂવો હોય તો કૃષ્ણ છે. મોટો ભૂવો જો કૃષ્ણ છે, એની એકવાર કંઠી બાંધી લ્યો, એનો દોરો બાંધી લ્યો. બાકી અહીંયા કોઈના ઘરમાં મારા ને તમારા શરીર એવા છે, આપણા છોકરા આપણા ખોળામાં નથી આવતા. એના ખોરે કદી માતાજી જાય? માતાજી એને આવે એવા ઉલારા મારે અમુક તો. એમાં ઘરવાળીને આવતો ઘરવાળો પછી એનાથી ડબલ ઠેકડા મારે. હા, તું નથી લાગતો એટલે એલો ઘરવાળો, એનો બધા પગે લાગે પણ ઘરવાળો ન લાગે. ઘરવાળો કે આ તો મારી ઘરવાળી, એને પગે કેમ લાગે? આ મારે હમણાં લોઠડામાં કથા હતી ને, હકીકત કાલે હું અમારે વાત થઈ. એક બેન બરાબર પોથી લેવા ગયા ભાગવતજીને અમે રામ મંદિર, અને અહીંયા ધૂણવાનું ચાલુ કરી દીધું. અત્યાર સુધી કાંઈ નહોતું, જેવા ભાગવતજી માથે લીધા મીંડા ધૂણવા, ધૂણતા ધૂણતા એનું બોરિયું પડી ગયું નીચે. વાળ ખુલ્લા થઈ ગયા, બોરિયું પડી ગયું. હવે બોરિયું પડી ગયું હોય, હું થઈ ગયું, માતાજી આવ્યા હોય તો એને કંઈ ભાન હોય શરીરનું? એ ઢૂંઢતા ઢૂંઢતા હળવેકથી હું આ જોઉં બધું, એને બોરિયું ઉઠાવી લીધું, પાછું નાખી અંબુડ બાંધીને હા 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 મીંડા કરવા. આ હકીકત છે. હવે બોરિયામાં જેનું ધ્યાન હોય એને ખોડીએ કેમ માતાજી હોય? એને ખોડી આઈ હોય? આઈ ન હોય, ન્યાય ન હોય, ન્યાય ન હોય, ન્યાય ન હોય. ખોડિયા એવા બનાવીએ કે આપણા મા બાપ આપણને બોલાવે. બસ આટલું કરીએ ને તોય ઘણા. જેના મા બાપ નજીક ન હોય, જે મા બાપને ક્યારેય એને પ્રેમ ન કરતા હોય, એને બોલાવતા ન હોય, અને એના ખોડિયામાં કાંઈ માતાજી જાય, માય કહેતી હોય કે પેલા તારા મા બાપ ને તો તું બોલાવ, પછી મને બોલાવજે. આપણે કોઈ, હું અંધશ્રદ્ધાની વાત કરું છું. શ્રદ્ધાનો જો વિષય છે તો પુરાવાની સી જરૂર. કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી. છે તત્વ પણ ક્ષણિક હોય છે, પણ બધાને આવે ને જ્યાં ત્યાં માથા લગાવી દેવા. ઈશ્વર સિવાય, કૃષ્ણ સિવાય આપણો જે ઈષ્ટ હોય, આપણા પેલા મા બાપ, પછી ગુરુ અને પછી ભગવાનને, આ ત્રણને મસ્તક નમાવીએ, આખા વિશ્વને થઈ ગયું. દંભને કાઢી નાખો. ભગવાન આ બંનેને માયરા છે. આ બંને જ્યારે ભક્તિના કિનારે અને યમુનાના કિનારે આવ્યા છે ત્યારે માયરા છે. ત્યાર પછી અઘાસુર આવ્યો છે. અઘમને પાપ. આ અઘાસુર મોટું આમ મોઢું ફાડીને બેઠો છે, અને અઘાસુર મોઢું ફાડીને બેઠો છે. ગુફા જેવું લાગે છે. ગોપ બાળકો, એમને કેમ બીક લાગે છે, અંદર કેમ જવું? કૃષ્ણએ કહ્યું, બીક લાગે છે? હા, તો એક કામ કરો, તમે મારું નામ લેતા લેતા અંદર પ્રવેશ કરો. આજે પહેલા દિવસથી 15 તારીખથી આજ દી સુધી દરરોજ હું આ એક જ વાત કરું છું કે તાલી પાડીને ઈશ્વર નામ સંકીર્તન કરો. ભગવાને આજ કીધું છે. આજે અઘાસુર આવ્યો છે. અઘ માને પાપ. જેને પાપનો ડર હોય એણે કૃષ્ણ નામનું કીર્તન છે તાલી પાડતા પાડતા કરવું. જે કૃષ્ણ નામનું કીર્તન તાલી પાડતા પાડતા કરશે એના પાપ બળીને ખાક થઈ જાય, અને ત્યારે તો પિતૃઓની મુક્તિ થાય છે. પિતૃઓની મુક્તિ એમ નથી થતી, આ નામ કીર્તનથી જ થાય છે. ગોપ બાળકો અંદર ગયા છે, તાલી પાડતા પાડતા જાય છે. ભગવાન કે તમે મારું નામનું કીર્તન કરજો, તાલી પાડો. તાલી એટલે નાદ બ્રહ્મ છે. તાલી નાદ બ્રહ્મ છે, અને નાદ બ્રહ્મ કરતા કરતા પ્રવેશ કર્યો છે. ભગવાન કૃષ્ણની પાછળ પાછળ છે, અને પછી તો પરમાત્માએ પોતાના રૂપને વધાર્યું છે. બ્રહ્મરંધ્રમાંથી એના પ્રાણ ઉડી ગયા. અઘાસુરના મુખમાંથી બધા બહાર આવ્યા છે.
પાપ ને બાળવું હોય તો એક જ હરિનામ કીર્તન કરો, તાલી પાડીને નિત્ય નામ કીર્તન કરો. પાપ થી બચવું હોય તો કોઈ પણ અવસ્થામાં હરિનામ કીર્તન કરતા રહો. ત્યાર પછી તો આ જે અઘાસુરની કથા છે, એક વર્ષ પછી બાળકોએ કહ્યું, સુખદેવજી કહ્યું, એનું કારણ શું? એક વર્ષ પછી કેમ કહી આ કથા? તેને કીધું કે આ રીતે દરરોજનો ક્રમ હતો. ગોપ બાળકો છે, ભગવાન કૃષ્ણની સાથે વાછરડાઓ ચારે, બપોર થાય એટલે બધા પોતપોતાના ભાતા જે લાવ્યા હોય બધા ખોલી ખોલીને બેસે અને આમ કુંડાળું ભરીને, એટલે એને બ્રહ્મ એક વૃત્તિ આકાર થઈ ગયો, એક બ્રહ્માકાર થઈ ગયા, બ્રહ્માકાર ગોળ ગોળ બેસી જાય એટલે બધા પોતપોતાના ડબ્બા ખોલે, લે કાના આજે તારા માટે આ વસ્તુ લાવ્યો છું, આજે હું આ લાવ્યો છું, આ લાવ્યો છું, આ લાવ્યો છું. પરમાત્માને અહીં એક પરાભવ કરવાનો છે, બ્રહ્માનો પરાભવ છે, ત્યાર પછી ઇન્દ્રનો પરાભવ આવે છે જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા. બધા જ ગોળાકાર વૃત્તિમાં બેઠા છે. દરરોજનો આવો ક્રમ. એક દિવસ ભગવાનની દ્રષ્ટિ ગઈ મધુમંગલ પર. મધુમંગલ આ બધા લાવે છે, એટલે તું કોગદી માસીને તો કે તું કે મારા માટે કંઈક મોકલે છે કે નહીં. મધુમંગલ નીચું જોઈ ગયો, બધાની વચ્ચે કીધું ને, ખોટું લાગ્યું. અમે ગરીબ છીએ એટલે ને, આ બધાની વચ્ચે એટલા માટે મારી મશ્કરી કરી ને, પણ કંઈ બોલી ન શીખા. સાંજે ઘરે આવ્યા, માની પાસે રડવા લાગ્યા, માં કંઈક મને હું તું આપને, આ બધા બાળકો કંઈ ના કંઈ ગોપ બાળકો આપે છે, હું તો કાંઈ નથી આપતો. આજે બધાની વચ્ચે પૂછ્યું, મધુમંગલ અમારું જ ખાય છે, કોઈ દી અમને દેતો નથી કેમ તું? માં એક સવારના જાયગા અને ત્યારે એક માટલી હતી અને એમાં અહીંયા બીજું શું હતું, છાસ ભરી આપી, ખાટી ખાટી છાસ લઈને આવ્યા. દરરોજના ક્રમ પ્રમાણે બધા ગોળ ગોળ બેસી ગયા છે, વાછરડાઓ ચરવા લાગ્યા, બપોરનો સમય થયો એટલે બધાએ પોતપોતાના ભાતા ખોલ્યા છે. કોઈ કહે જો લાલા હું આ લાવ્યો છું, અને એ વખતે ભગવાનનું સુંદર મજાનું સ્વરૂપ ધાર આમ બતાવ્યું છે. રૂપ ભગવાનના એક હાથમાં કોળિયા છે ને એ આમ અથાણાઓ રાખ્યા છે આંગળામાં, ને અદ્ભુત રૂપ છે પરમાત્માનું. પરમાત્માને બધા દે છે અને ભગવાનને યાદ આવ્યું, મધુમંગલ આ પૂર્ણામાસી આજ મારા માટે કંઈક મોકલું છે પણ છુપાવે, મધુમંગલને થયું આ બધા મીઠાઈઓ આપે, આમાં હું ખાટી છાસ તો એને ત્યાંય છે, મશ્કરી કરશે કે આ તો અમારે ત્યાંય છે, આ શું લાવ્યો લાવ્યું ને ખાટી છાસ. સંતાડે છે, ભગવાને કહ્યું મધુમંગલ શું છે, શું લાવ્યો છે માસી, શું આપ્યું છે પૂર્ણામાસી? મધુમંગલને થયું હમણાં મશ્કરી કરશે, સંતાડે, મધુમંગલ લાવ, એ મધુમંગલ લાવ, મધુમંગલ લાવ. ત્રણ વાર કીધું ન આપ્યું એટલે પરમાત્મા એ દોટ મૂકી, મધુમંગલ લાવ, શું લાવ્યો છે, લાવ જલ્દી આપી દે, મને આપી દે. મધુમંગલને થયું કે હાય હાય ખાટી છાસ દઈશ, હમણાં મારી મશ્કરી કરશે, અને એથી ભગવાનને આપી નથી. અને એથી જે માટલી હતી, માટલી છે એકદમ મોઢે માંડી લીધી, મોઢે માંડીને એકદમ પીવા લાગ્યા અને જલ્દીથી પીવે છે, એટલી થોડી છે અંદર જાય છે, થોડી બહાર જાય છે. મધુમંગલ 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 કરતા કરતા ભગવાન દોડ્યા છે. મધુમંગલે માટલી છે પોતાના મોઢા ઉપર માંડી દીધી, ઝડપથી પીવા જાય, થોડી અંદર થોડી બહારે. ભગવાને આ મુખ રાખ્યું, મધુમંગલના મુખમાંથી નીકળતી એઠી છાસ આજે ઠાકોરજીએ પીધી હો, અને એઠી છાસ જ્યારે પીધી છે ત્યારે બ્રહ્મા આકાશમાં હતા. બ્રહ્માને થયું કે આ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે, આ ઈશ્વર કેમ હોય, એક મધુમંગલના મોઢાની એઠી છાસ પીએ અને કઈ બ્રહ્મ કહેવાય? એટલે આ બાજુથી વાછડાઓને હરી ગયા, ભોજન પૂરું થયું એટલે પછી આમ ગોપ બાળકો જળ પીવા ગયા તો એને પણ હરી ગયા. ભગવાને મધુમંગલની એઠી છાસ નથી પીધી, એની દારિદ્ર પણ પી ગયા છે. પછી તો ભગવાન જ્યાં શોધવા ગયા ત્યાં તો બાછરડા નહીં, ગોપ બાળકો નહીં. બ્રહ્મા ઉપર જોયું, થયું ઠીક, આ તો દાદો જરા જે મારી પરીક્ષા કરે, એટલે જેટલા વાછરડા હતા એવા રૂપ લીધા, જેવા ગોપ બાળકો એવા જ ભગવાન બન્યા છે. ગોપીઓને એકવાર ઈચ્છા હતી કે કૃષ્ણને અમે દીકરા તરીકે અમે પ્રેમ આપીએ. કોઈ ઋષિ રૂપા ગાયો હતી,
જુદી જુદા કોઈ તપ તપ કરીને ગોપીઓ થયા છે. આ ભગવાનને બધાની ઈચ્છા પૂરી કરવી હતી, એથી પરમાત્મા આજે વાછરડાઓ બનીને ગોપ બાળકો બનીને ગયા. દરરોજ આવે પણ દરરોજ આટલું હેત નથી હોતું. ગાયો ખીલા તોડી તોડી અને એ વાછરડાઓની પાસે જાય છે, જીભથી ચાટવા લાગે છે. ગોપીઓ પોતપોતાના બાળકોને લેવા માટે થઈને આજે દોડી છે. આ બધું એક વર્ષ સુધી ચાલ્યું. બ્રહ્માજી દરરોજ આવીને ચક્કર લગાવી જાય, બધું હતું એમને હાલે. અરે ગજબ છે આ તો. પછી તો ભગવાને કર્યું એવું કે ભગવાને છે ને બ્રહ્માનું રૂપ લીધું. બ્રહ્માનું રૂપ લઈને પછી તો બધાને કીધું કે જોજો ઓ ભાઈઓ, નકલી બ્રહ્મા હમણાં બહુ ફરે છે. હા જોજો, ફસાતા નહીં, નકલી બ્રહ્મા બહુ ફરે છે. હવે અસલ બ્રહ્મા આવે તોય કોઈ એને માન ન આપે કે આ તો નકલી છે, આમ કઈ કાઢી મૂકે. એક વર્ષ સુધી ચાલ્યું બધું આમનામ. અંતે બ્રહ્માજી ભગવાનને શરણે ગયા છે, ભગવાનની સ્તુતિ કરી છે. અહીંયા ભગવાને બ્રહ્માનો પરાભવ કર્યો છે. ત્યાર પછી પરમાત્મા હવે દરરોજ કહે કે હવે મને ગાયો હું ચરાવું માં બોલે, હજી હમણાં નહીં, હમણાં નહીં, હવે બસ. હવે કીધું કે હવે જો આપણે છે ને પેલા મુહૂર્ત કઢાવી લઈએ. હા, જે મુહૂર્ત આપે ત્યારે ગાયો ચરાવવા જાજે. પોતાના કુલગુરુની પાસે મુહૂર્ત જોવડાવ્યું કે મારા લાલાને ગાયો ચરાવી ક્યારે જાય, તો કીધું કે કારતક સુદ આઠમ ને દિવસે કૃષ્ણને ગાયો ચરાવવા મોકલજો, ગોપાષ્ટમી જે કહેવાય છે. અને પછી તો એ દિવસ આવી ગયો છે, ગોપાષ્ટમી વહેલા જાગી ગયા છે, સ્નાન આદિ બધું પરવાયરા છે, ગાયની પૂજા કરી છે, ગાયને મિષ્ટ ભોજન કરાવ્યું છે, ગાયના ગળામાં હાર પહેરાવ્યો છે, પ્રદક્ષિણા કરી છે. આપણે ગાયો રાખીએ ન રાખીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ અહીં બેઠા છે બધા એટલો સંકલ્પ કરીએ કે અમે જે કાંઈ એઠવાડ છે ને એ કોઈ દિવસ જબલામાં ભરી નહીં નાખીએ. આટલું કરશું તોય ગૌ સેવાનું આપણને પુણ્ય મળશે. આપણે શું છે, જબલામાં જ બધું લઈ લઈ નાખીએ છીએ અને પછી ગાયો જબલા સહિત ખાઈ જાય છે. જબલામાં ન નાખીએ, જ્યાં કુંડી હોય ત્યાં એમને નાખી દે. જબલાને એક બાજુ કચરામાં જ્યાં કંઈ આવતું હોય, અહીંયા ખબર નહીં, બાકી મોટા સિટીઓમાં તો હવે આવે છે, પણ આટલું કરશું ને તોય ગૌ સેવાનું ફળ મળશે. બાકી ભેંસો તમારે ત્યાં હોય તો એક ગાય સાથે રાખજો. ભેંસનું દૂધ લેતા હોય તો અડધો લીટર ગાયોનું દૂધ લઈએ. આ પણ આપણી ગૌ સેવા છે. અને ગાયો કતલખાને જાય એમાં આપણો જ દોષ છે, કારણ કે ગાય બુઢી થઈ જાય પછી આપણે એને છોડી દઈએ છીએ. બળદ હવે કામ ન આવે એટલે પછી માવતરને છોડી દઈએ વૃદ્ધાશ્રમમાં, એમ બળદને પણ ખુલ્લામાં મૂકી દઈએ છીએ અને કતલખાને જાય. આમાં મોટો દોષ આપણો છે કે આપણે આપણા પશુઓને આપણી ગૌ માને આપણે સાચવતા નથી. આટલી એક વિનંતી. ભગવાન ગાય ચારવા જાય ત્યારે કીધું કે માં પગરખા આપી, મોજડી આપી, એટલે કીધું કે માં ગાયના પગરખા. અરે કીધું કે ગાય થોડી પગરખા પહેરે, એ તો પશુ છે. તો કીધું કે કેમ, એ પણ ખાય છે, એ પણ પાણી પીએ છે, એ પણ બોલે છે, એ પણ આપણે જે કહીએ છીએ સમજીએ છીએ, તો એને પશુ કેમ કહેવાય? કેમ માં એને કાંટા ન લાગે, એને કાંકરા ન લાગે, એના પગ ન તપે? કીધું કે જો મારી ગાયો પગરખા ન પહેરે તો હું પણ પગરખા નહીં પહેરું. આ કૃષ્ણનો ગાય તરફનો પ્રેમ. અને પછી જ્યાં સુધી ભગવાન રહ્યા ત્યાં સુધી ક્યારેય એણે પગરખા નથી પહેરા, સિવેલ કપડાં નથી પહેરા. અને બંસીનાદ એકવાર બંસી મીકા પછી ક્યારેય બંસી ધર નથી થયા. પરમાત્માએ ગાયો ચરાવી છે, વૃંદાવનમાં ગાયો ચરાવે છે. પછી તો પરમાત્માએ વેણુનાદ કર્યો છે. વેણુનાદ એ બ્રહ્મનાદ છે. ને ભગવાન જ્યારે ગાયો ચરાવે છે ત્યારે ઝરમર ઝરમર ક્યારેક ક્યારેક વરસાદ આવે છે. ગિરિરાજ ઉપર જાય છે તો ખાડાઓ એકદમ ફૂલી જાય છે, પ્રેમથી સમથળ થઈ જાય છે. વાદળાઓ આવી આવીને છાયા કરે છે. ભગવાને જ્યારે વેણુનાદ કર્યો છે ત્યારે ગાયો પાણી પીવાનું મૂકી દે, ઘાસ ચરવાનું મૂકી દે, પશુઓ કલરવ નથી કરતા અને પોતાના હરણાઓ પોતાના કાનને ઊંચા કરી કરીને વેણુનો નાદ પીવ. નાદ બ્રહ્મ છે, વેણુ બંસી નાદ જે કર્યો છે, બંસી નાદ કર્યો છે પરમાત્માએ, વેણુ વગાડી છે.
ત્યાર પછી તો પરમાત્માએ ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા છે, યાની કે વાસના રૂપી વસ્ત્રો હેરા છે. કઈ બાકી ભગવાન કઈ લૌકિક આવી લીલાઓ ન કરે, આ અલૌકિક લીલા હતી. અને ઠપકો આપ્યો કે યમુનાજી છે, પવિત્ર જળ છે, તીર્થ જળ છે, નિર્વસ્ત્ર સ્નાન ન કરાય. હવે તો એક દિવસ ભગવાન છે ગેડી દળે રમવા જાય છે. કહ્યું અત્યાર સુધી બધી રમત, હવે ગેડી દળો રમીએ. કોઈ આવીને એકવાર કહ્યું કે લાલા અહીંયા હમણાંનો ધરો છે એમાં કાલીય રહે છે, જળને દૂષિત કર્યું છે, ભગવાનને જળને શુદ્ધ કરવું હતું અને એથી ગેડી દળો રમે છે. પરમાત્મા એ પછી તો શરત કરી કે જેનાથી દળો જાય એને લેવા જાવો. ભગવાને એક ફટકો માર્યો છે, દડો અંદર ગયો. ગોપ બાળકોએ કીધું કે લાલા તારાથી ગયો, તારે લેવા જવું પડે. લાલો એકદમ કૂદી પડ્યો છે, અંદર ગયો છે. ગોપ બાળકોને યાદ આવ્યું કે અહીંયા તો કાલીય રહે છે. દોડતા દોડતા જશોદાજીની પાસે ગયા છે. અરે ઓ બાબા, ઓ મૈયા, શું છે શું? અરે માં, ગજબ ભયો, શું થયું? બોલે લાલો યમુનાના ધરામાં, હા તો શું ડૂબી ગયો? એમ નહીં, પણ જ્યાં કાલીય રહે છે ને એ ધરામાં ગયો છે. જશોદાજી થોડી વાર તો મૂર્છિત થઈ ગયા છે, બધા જ વ્રજવાસીઓ ત્યાં આવી ગયા છે. જશોદાજી કે બસ હું હવે મારા પ્રાણ છોડી દઉં, મારો લાલો ન હોય તો મારે જીવીને શું કરવું છે? સર્વ વ્રજવાસીઓ રુદન કરી રહ્યા છે. એટલામાં ભગવાન છે પાતાળમાં ગયા છે, કાલીય છે. ત્યાં નાગણીઓને કીધું જગાડ તારા નાથને, અને કે મારું નામ કૃષ્ણ છે. નાગણીઓને નાગને જગાડ્યો અને કહ્યું અત્યારે કેમ, હજી તો વાર છે, અટાણમાં હું જગાડ્યો? કહ્યું એ નાથ, કાંઈ બાળને કોઈ બાળક આવ્યો છે અને કાલીય આવ્યો છે. કાલીય અને કૃષ્ણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે, ફૂફાણા મારી રહ્યો છે, આમથી આમ ને આમથી આમ, આમ જે આવે તે આમ લંસ મારવા દે. કૃષ્ણ આમ આવી જાય છે, આમથી આમ જાય, વળી જે આમ કરીને ફેણ મારે ત્યાં વળી પાછા આમ આવી જાય, અને બંનેની વચ્ચે ખૂબ યુદ્ધ થયું છે. અને પછી તો ભગવાન એના ઉપર ચડી ગયા છે, કાલીયનું દમન કર્યું છે. નાગણીઓએ પછી તો ભગવાનની આરતી કરી છે. હું અહીંયા જશોદાજી કે હું મારા પ્રાણ છોડી દઉં, અને એ વખતે હવે ધીરે 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 પરમાત્મા કાલી ઉપર બેસી ઉભા રહી ગયા છે, ધીરે ધીરે આવી ગયા છે. મારો લાલો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો, એમાં કોઈની દ્રષ્ટિ પડી અને કીધું માં જો 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 લાલો આવ્યો. પહેલાં તો લાગ્યું કે નહીં અહીંયા માછલું હશે, પણ થયું કે નહીં આમાં માછલું તો રહી ન શકે. ત્યાં તો ધીરે 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 પરમાત્મા ઉપર આવી રહ્યા છે. સૌથી પહેલા મોર મુગુટના દર્શન કર્યા, એ રૂપારા રણ છોડજી. ત્યાં ગોપ બાળકોએ મોરપિત જોયું, એ માં, માં લાલો આવ્યો, માં દેખ દેખ, માં લાલો આવ્યો, માં લાલો આવ્યો, એ માં લાલો આવ્યો. અને ત્યાં તો ધીરે ધીરે મોર મુકુટ દેખાણું, મુખારવિંદ દેખાણું છે. અને સર્વ ગોપ બાળકો કહે, માં લાલો આવ્યો, માં લાલો આવ્યો, માં લાલો આવ્યો, લાલો આવ્યો, લાલો આવ્યો. ત્યાં તો સારા વ્રજવાસીઓના પ્રાણ જાણે એમ નિષ્પ્રાણ થઈ ગયા હતા, બધાના દેહમાં પ્રાણ આવ્યા છે. અને નરસિંહના સ્વામીની પાસે એટલું જ માંગું, હું ઉભા ઉભા નમસ્કાર કરું છું, એ રૂપારા રણ છોડ રે. એવા પડવે તે પ્રેમ રાખો ગીરધારી, બીજે તે બાળકને લ્યો ને બોલાવી, ત્રીજે તે તમરા તમ સાથે મળ્યા, એ રૂપારા રણ છોડજી, રૂપારા રણ છોડજી. ભગવાને કાલીય દમન કર્યું છે, કાલીયને માર્યો નથી. યાને જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોને મારવાની નથી, પણ એને આમ વાળી દેવાની છે. એને કંઈ સાંભળવું જ ગમે છે, કોઈની નિંદા તો એ ઇન્દ્રિયને કથા તરફ વાળી દઈએ કે લોક નિંદા સાંભળીને શું કરવું, કથા સાંભળો, કીર્તન સાંભળો. દરેક ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળવી આ દમન છે. પછી તો પરમાત્માએ કાલીયને કહ્યું કે તું હવે અહીંથી
કારણ કે બીક લાગે છે કે અહીંયા ગરુડ છે, ગરુડ નો ખોરાક છે. ભગવાન એ સત્સંગના ધરામાં મોકલો છે, યાની સત્સંગમાં જે રહે છે એને કર્મ કાંઈ કરતું નથી. આ પ્રમાણે કાલીએ દમન કર્યું છે, ત્યાર પછી તો પરમાત્માએ હવે ઇન્દ્રભંગ કરવાનું છે. ઇન્દ્રનું માનભંગ હવે તૈયારી કરજો. એક દિવસ વર્ષ પૂરું થયું, કાર્તક મહિનો, એકમ તિથિ, બાબા કઈ તૈયારીઓ મંડા કરવા. કહ્યું, બાબા શું છે આ બધું, શેની તૈયારીઓ છે, હું કઈ ઉત્સવ છે? બોલે, નહીં, જો આ વર્ષનો પહેલો દિવસ છે અને દર વર્ષે ઉપરે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. અચ્છા બાબા, આ ઇન્દ્રને જોયો? તો કે નહીં. કેટલા વર્ષ ત્યાં કરો છો? અરે કેટલાય વર્ષો થઈ ગયા, મારા બાપ દાદા એના દાદા ને એના નામ કરતા જ આવીએ છીએ. ક્યારે તમે એને જોયા છે? તો કે નહીં. તો બાબા, જે આટલા વર્ષ થયા જેનો યજ્ઞ કરો છો, હવે એને તમે જોયા ન હોય તો એની પાછળ શું કામ પડવું જોઈએ? આપણા હગા કોઈ હોય કે ગામના કોઈ મોટા માણસો હોય, આપણે એને ત્યાં દર વર્ષે પગે લાગવા જઈએ. મોટાભાઈ ને દર વર્ષે પગે લાગવા જાય, પણ પછી આટલા વર્ષો ત્યાં જતા હોય છતાંય મોટાભાઈ આપણે આંગણે ન આવે, તો હવે એને જવાનું શું કામ? જેને પૈસાનું દંભ હોય ને આપણે જઈએ પણ આપણે ત્યાં ક્યારેય ન આવે, તો એને ત્યાં શું જવાનું? ભગવાન કહે છે કે બાબા, આટલા વર્ષો તમે એનો યજ્ઞ કરો છો ઇન્દ્રનો, પણ તમને દર્શન નથી દીધા, તો હવે એની પાછળ શું પડું? છોડો. અરે લાલા, એવું ન કરાય. હા, છોડાય કેમ? આ ઇન્દ્ર કોપાઈબાન થઈ જાય, કાંઈ ખબર છે તને? અરે બાબા, તમે ભોળા છો. આ જો પ્રત્યક્ષ દેવ છે ગિરિરાજજી, એની પૂજા કરો ના. આપણું દરેક રીતે આપણું એ ઈષ્ટ છે આપણું, પણ કહ્યું નહીં આ આ ઇન્દ્ર કોપાઈબાન થઈ જાય. હા, નહીં નહીં નહીં, આ આપણે તો આ પરંપરા પ્રમાણે ઠીક છે, સારી પરંપરા પ્રમાણે, પણ ઘણા ઘણી વાર કુળને અનુકૂળ ન હોય તોય પરંપરાઓ ભાઈ એમને પાછળ વળગવું એવું કોણે કીધું? ભગવાને અહીંયા એક ક્રાંતિકારી પગલું કર્યું. હવે આ માર્ગે જ જાય એટલે આપણે ત્યાંથી જ જવું એવું કોણે કીધું? આપણે નવો રસ્તો નહીં કાઢવો જોઈએ? આપણે આમ થઈને જવાય, આમ જ જવું એવું કોણે કીધું? અને બધા આમ થઈને જ જતા હોય તો આપણે આમ, કોઈ પરંપરા ન હોવી જોઈએ. હજી ઉગાડવાના નથી, એ કઈ ભોગો હમણાં ઢાંકી જ રાખો. હા, છોડો બાબા. જો આપણા આપણે છે ને ગિરિરાજજીનું પૂજન કરી, બોલે એ કઈ મન નથી, એ મને આવડે છે ને, હું ચાલો સાથે જ. અને બધાને કીધું કે હવે તો આપણે ગિરિરાજનું પૂજન કરવું, તો કે બધાય તમારા ઘરે છે ને જે તમને આવડે બધી વાનગીઓ બનાવો, સૌ પોતપોતાના ઘરેથી વાનગીઓ લાવજો. હો, આને સારા એ વ્રજમાં છે ઉત્સાહ થયો, ગિરિરાજ પૂજન કરવાનું, ગિરિરાજ પૂજન કરવાનું, ઘરે ઘરે વાનગીઓ થવા લાગી છે. અને ફોરમ સારા એ વ્રજમાં આખી રાત્રિ એવી ફોરમ આવે છે ભાઈ, આખી રાત્રિ સૌ જાગરણ કરીને વાનગીઓ સામગ્રીઓ તૈયાર કરી છે. અને પછી સવાર થયું, બધું ગાડામાં ભરાયું છે, જલથી લઈ અને પૂજાપાનું જે કઈ સામગ્રી જોઈ બધું ભરાયું, બધી સામગ્રીઓ ગાડામાં ભરાણી અને સૌ ચાલ્યા હવે ગિરિરાજની તરફ. કે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, 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 શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ.
સૌ ધીરે 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 આવ્યા છે ગિરિરાજની તળેટીમાં. હવે અહીંયા બધા જ ગાડાઓ રાખી દો અને ચાલો બધા પોતપોતાની સામગ્રીઓ લઈ લો. એટલે વ્રજવાસીઓ ઘરેથી જે સામગ્રી લાવ્યા હતા ને બધું જ લાવ્યા, પૂજા પો બધો લાવ્યા. ચાલો એ શાસ્ત્રી બાપા હવે બોલના ગિરિરાજજી ને બોલના અને યજમાન બધાને બોલાવતા હતા. હાલો તળેટીમાં હાલો, તમે બધા માનસિક રીતે આવજો. બધા સાથે સામગ્રી તમારી બનાવી છે, ઉતારી લીધી. બધા પોતપોતાના હાથમાં લઈ લઈને સામગ્રીઓ લઈ લઈને આવ્યા ગિરિરાજજીની તળેટીમાં. હો ધીરે ધીરે બધા આવ્યા છે અને બધા એ આસન પાથરા છે. પૃથ્વી તયા ધોતા લોકા દૈત્રમ વિષ્ણુના ધોતા પંચદાર મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. હાલો યજમાન ને બિહાડવા માંડો, પૂજા વાળા હું કવિ પ્રાણ હારો હાર મંડો કરવા ફટોફટ. આસન નાખ્યા છે, આસન નાખીને બધા જ બેઠા છે. લાલાએ કીધું જો હવે હું તમને પૂજન કરાવું છું, બધા હું કહું એમ કરતા જાઓ. હમણાં કઈ નથી આપવું, એમ રાખું. હું કહું એમ કરતા જાઓ જાઓ. અહીં હાથ સો અત્યારે કરો, કોઈને બોલાવો નથી. જેવો અહીંયા આજે વળી લઈ લ્યો, આગળ વધો. અને તળે ટીમ બધા આવ્યા, આસન નાખીને બેઠા છે. ચાલો સૌ પોતપોતાના કપાળમાં તિલક કરો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદેશ વાહા, સ્વસ્તિ ના ભૂગા વિશ્વ ભેદા, સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટ નેહિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. સૌ પોતપોતાના બાલમાં તિલક કર્યા છે. ત્યાર પછી કીધું ત્રણ વાર પાણી પી જાઓ, ત્રણ આચમની કરી જાઓ. કેશવાય નમ સ્વાહા, નારાયણાય નમ સ્વાહા, માધવાય નમ સ્વાહા, ગોવિંદાય નમ. હસ્ત પ્રક્ષાલિતો, હાથ ધોઈ નાખો. સૌએ પોતપોતાના હાથ ધોયા છે. ત્યાર પછી બોલે પવિત્રીકરણ કરો. ઠાકોરજીને બિહાડ દો. અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સભાયાભ્યમ તરસુચિ. સૌએ પોતાના શરીર ઉપર પાણીના છાંટા છાંટી પવિત્રકરણ કર્યું છે. સ્નાન તો કરીને જ આવ્યા છે, સ્નાન કરીને બેઠા છે, પવિત્ર વસ્ત્રો પહેરીને બેઠા છે. પવિત્રકરણ થયું. ત્યાર પછી બોલે હવે બે હાથ જોડી અને બધા નમસ્કાર કરતા જાઓ. શ્રીમન મહાધિગણ દેવતાભ્યો નમો નમ, ઈષ્ટ દેવતાભ્યો નમો નમ, કુળ દેવતાભ્યો નમો નમ, ગ્રામ દેવતાભ્યો નમો નમ, સ્થાન દેવતા કેતા એતત કર્મ પ્રધાન દેવતા ગિરિરાજજી બાવાય ચરણ કમલેભ્યો નમો નમ, સ્થાન દેવતાભ્યો નમો વાસુદેવતાભ્યો નમો નમ, વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમો નમ, ઉમા મહેશ્વરાભ્યામ નમો નમ, લક્ષ્મીનારાયણભ્યામ નમો નમ, સચિવ પુરંદરભ્યામ નમો નમ, માતૃપિતૃચરણ કમલેભ્યો નમો નમ, ગુરુદેવી ચરણ કમલેભ્યો નમો નમ, પરમેશ્ઠી ગુરુભ્યો નમો નમ, સર્વેભ્યો દેવેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમ. નિર્ગમસ્તુ પુણ્યમુન્યાહમ, દીર્ઘમાયસ્તુ ભ્રમંતુ ભ્રમંતુ, અસ્તુ પુણ્યમુન્યાહમ. ગણપતિનું કેવલ સ્મરણ કરી લો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યેત્રં વકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હસ્તે જલમાદાય, બધાને કહ્યું હાથમાં જલ રાખો. તમે માનસિક જલ રાખજો, આપણે પૂજા કરીએ એવો ભાવ કરીને કરતા રહેજો બધા. અને આમ તો બધા એકબીજાનો સ્પર્શ થઈ જ ગયો છે, એટલે પૂજામાં જરા બરાબર ધ્યાન રાખજો, જોજો કોઈ પાછળ ન રહી જાઓ. હસ્તે જલમાદાય, અત્રાદ મા મંગલે ભવાસતો માસે વિશ્વતોતેના ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે દસમ્યાયામ તિતોઃ. ઓમ ભૃગુવાસરે અધ્ય દિને સ્થાપિત દેવતાનામ ગિરિરાજજી બાવાય યથાશક્તિ યથા દ્રવ્યેન પૂજનમ ચહં કરિષ્યે. બધાએ સંકલ્પ નીચે મૂક્યો, સંકલ્પ નીચે મૂક્યો. ત્યાર પછી કીધું બધા હાથમાં ફૂલ લઈને ભગવાનનું ધ્યાન ધરો. શાંતાકારમ ભુજગ શયનમ
पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम श्रीलक्ष्मीकांतम कमलनयनम योगिभिर्ध्यान गम्यम वंदे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम। बदा भगवान चरण में ध्यान मुकी दियो ध्याये थी ध्यानम समर्पयामी। हे गिरिराज जी बाबा अमे तमारु ध्यान धरिए छे। ध्यान देरा पछी कीधु के हवे आह्वान करो गिरिराज जी बाबा ने कहो के हे गिरिराज बाबा तमे अमारी आ पूजा नो स्वीकार करवा माटे थईने पधारो। અને આમ બધા આંખો બંધ કરીને પ્રાર્થના કરી કે હે ગિરિરાજ બાબા અમારી પૂજાનો સ્વીકાર કરવા માટે થઈને પધારો। એ જ વખતે બધાએ આંખ બંધ કરી પરમાત્માએ બે સ્વરૂપ ધારણ કર્યા છે, એક સ્વરૂપે ત્યાં રહ્યા છે અને બીજું સ્વરૂપ છે ગિરિરાજજીમાં પધરાવ્યું છે અને જ્યાં આહવાન કર્યું આંખ ખોલીને ત્યાં તો બધા વ્રજવાસીન થયું। એ લાલા જો ગિરિરાજજી પધાર્યા, જો ગિરિરાજજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા। સર્વને એમ થયું કે અમે ભગવાનનું આહવાન કર્યું તો ભગવાન પધાર્યા હો। ભગવાનનું આહવાન થયું, આહવાન થયા પછી ભગવાનને આસન દીધું છે, સોનાનું આસન દે છે એવી ભાવના કરીને એક ફૂલ મૂકી જાઓ। સુવર્ણ આસનમ સમર્પયામિ, ભગવાનને સુવર્ણ આસન છે, છત્ર છે, ચામર છે, ધ્વજા છે, આવું હે ગિરિરાજજી બાબા તમારા માટે આસન લાવ્યો છે એના પર બિરાજમાન થાઓ। ગિરિરાજજીને આસન આપ્યું છે, ત્યાર પછી કીધું હવે બોલે હવે બધા છે ને ગિરિરાજ બાવાના ચરણ પખાડો। એટલે સૌ કોઈ બધા ગિરિરાજ બાવાના ચરણ પ્રક્ષાલિત કર્યા છે। ત્યાર પછી બોલે હવે ભગવાનના હાથ ધોવડાવો, હસ્ત પ્રક્ષાલિતો હો। ત્યાર પછી બોલે હાથ ધોવડાવ્યો પછી તો કે હવે ભગવાનને આચમન કરાવો। ભગવાનને મુખે આચમન એમ જલમ સમર્પયામિ, ભગવાનને જલપાન કરાવ્યું છે। જલપાન કરાવ્યું પછી કહ્યું કે હવે છે ને ચાલો હવે ગિરિરાજ બાવાને આપણે સ્નાન માટે થઈને લેવાના છે। ગિરિરાજ બાવાને કહે હવે ચાલો આપ સ્નાન માટે થઈને પધારો। અને બધા જ વ્રજવાસીઓને કીધું તમે બધા છે ને યમુનાજીનું જળ ગળા ભરી ભરીને લાવો અહીંયા। બધા જ યમુનાજીના કિનારેથી ત્યાંથી જળ ભરીને લાવે છે। ગિરિરાજ બાવાને જલાભિષેક પહેલાં કર્યો છે, જળથી સ્નાન કરાવ્યું છે, પણ પછી બહુ દૂર છે, બધા થાકી જાય છે। કીધું લાલા અહીં તો થાકી જવાયો, ભગવાન એ વખતે ત્યાં માનસી ગંગા છે પ્રગટ કરી છે। ગિરિરાજ બાવાને સ્નાન કરાવ્યું, જલથી સ્નાન કરાવ્યું છે। બોલે ત્યાર પછી બોલે મિલિત પંચામૃત, પહેલાં દૂધથી સ્નાન કરાવો, દધી સ્નાનમ દધી સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુધ આચમનિમ જલમ સમર્પયામિ। દૂધથી પય સ્નાનાંતે પય સ્નાન પછી દધી સ્નાન, દધી સ્નાન એટલે દહીંનું સ્નાન કરાવો હવે। એટલે બધા જ માટલાઓ ભરી ભરીને લાવે છે। ગિરિરાજ બાવાને દહીંથી સ્નાન કરાવ્યું છે, દહીંથી સ્નાન કરાવ્યા પછી બે વાર જળ ચડાવી દીધું, શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાન સુદાચમનિમ જલમ સમર્પયામિ। બોલે હવે, બોલે હવે ચાલો ભગવાનને શર્કરા સાકરથી સ્નાન કરાવો, શર્કરા સ્નાનમ શર્કરા સ્નાનાંત શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાન સુદાચમનિમ જલમ સમર્પયામિ। ત્યાર પછી બોલે હવે મધથી સ્નાન કરાવવાનું છે, મધુ સ્નાન સમર્પયામિ, મધુ સ્નાનાંત શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુદ આચમનિમ જલમ। ત્યાર પછી ઘૃત સ્નાનમ, ઘીથી સ્નાન કરાવો, ઘીથી સ્નાન કરાવ્યું છે, ઘૃત સ્નાનમ ઘૃત સ્નાનાંત શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુદ આચમનિમ જલમ સમર્પયામિ। પછી કહ્યું હવે મિલિત પંચામૃત, બધા જ પંચા બધા એક એક જે વસ્તુ છે ને બધી ભેગી કરી દો, પયશ્ચમે દધિશ્ચમે ઘૃતશ્ચમે મધુશ્ચમે શર્કરાશ્ચમે મિલિત પંચામૃત સ્નાનમ, મિલિત પંચામૃત સ્નાનાંત શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુદ આચમનિમ જલમ સમર્પયામિ। ત્યાર પછી ચંદનથી સ્નાન, ચંદન એમાં પધરાવીને ભગવાનને ઉર્ધ્વતનમ અરે ચંદનમ સ્નાનમ કરાવો, ચંદન સ્નાન કરાવ્યું છે। ત્યાર પછી શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુદ આચમનિમ, ઉર્ધ્વતનમ યાને અત્તરથી સ્નાન કરાવો, ભગવાને અત્તરથી સ્નાન કરાય, ઉર્ધ્વતનમ સ્નાનમ ઉદ્ધર્તન સ્નાનાંત શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંત સુદ આચમનિમ જલમ સમર્પયામિ। ત્યાર પછી ભગવાનને હવે તીર્થોદક સ્નાન, ગંગા યમુના આદિ બધા તીર્થોથી સ્નાન કરાવ્યું છે, તીર્થથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને શુદ્ધોદક સ્નાનમ કરાવ્યું છે।
પછી કહ્યું કે હવે ચંદન કરી દો, ફૂલ ચડાવો, ધૂપ દઈ દો, દીપ દર્શયામિ, દીપ દર્શયાંતે આચમનિમ જલમ. ત્યાર પછી પંચામૃતાદિ નૈવેદ્યમ નૈવેદ્યામિ, પંચામૃત નૈવેદ્ય છોડી દો. અને ત્યાર પછી પાછો કીધું હવે સંકલ્પ કરી લો કે અમે જે કે આ પૂજા કરી છે ભગવાન ગિરિરાજજીને સમર્પિત કરીએ છીએ. ત્યાર પછી ઉત્તરે નિર્વાલ્ય સૂજ્ય, ભગવાને જે ફૂલ ચડાવ્યું છે એનું નિર્વાલ્ય લઈ લ્યો, એટલે બધા એ ફૂલ છે સૂંઘી બ્યાંખે ડાળી માથે ચડાવીને એકબીજા એકબીજાને દઈને ઉત્તરે નિર્વાલ્ય સૂજ્ય કર્યું છે. ત્યાર પછી બોલે હવે ભગવાનને આપણે જલાભિષેક કરવાનો છે, અને બધા જ ભગવાનને જલાભિષેક કરાય છે. ભગવાનનો સુંદર મજાનો એને સ્નાનવિધિ કરાયો છે. સ્નાનવિધિ થયો ત્યાર પછી ભગવાનને હવે સુંદર મજાના વસ્ત્રોથી શરીરને લૂછી આપ્યું છે. કહ્યું હવે સુંદર મજાના વસ્ત્રો પહેરાવો, એટલે બધા એ ગિરિરાજજીને પીતાંબર લાવ્યા છે, કોઈ જે કંઈ વસ્ત્રો લાવ્યા છે વસ્ત્રો બધા અર્પણ કર્યા છે. વસ્ત્રમ સમર્પયામી, ઉપવસ્ત્રમ સમર્પયામી. ત્યાર પછી ભગવાનને યજ્ઞોપવિત પહેરાવ્યું છે. યજ્ઞોપવિત પહેરાવો, યજ્ઞોપવિત પહેરાવ્યું. યજ્ઞોપવિત પહેરાવ્યા પછી ભગવાનને હવે કહ્યું કે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાનને ચંદન કરો, કેસરિયા ચંદન થયા છે, ચંદન કરાયું છે. ત્યાર પછી ભગવાનને પુષ્પ ઋતુ પ્રમાણેના પુષ્પ ચડાવો, પુષ્પ ચડાવ્યા, પુષ્પમાલા ધરાવો, પુષ્પમાલા ધરાવી છે. ત્યાર પછી તો ભગવાનના એક એક અંગની પૂજા કરી છે. પછી અબીર ગુલાલ કંકુ આદિ બધું ચડાવ્યું છે. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી, સૌભાગ્ય દ્રવ્ય ચડાવ્યું છે. બોલે સૌભાગ્ય દ્રવ્ય ચડાવી લીધું. ત્યાર પછી ભગવાનને ધૂપ દઈ દો, દીપ દર્શન કરાવી દો, અને પછી કીધું કે હવે બધા સામગ્રી લાવ્યા છો ને, ચાલો સામગ્રી હવે ઠાકોરજીને ધરાવો. એટલે બધા પોતપોતાની સામગ્રી છે ને ગિરિરાજજીની સમક્ષ રાખી છે, અને બધા એ પોતાની જે કંઈ સામગ્રી હતી એને રાખી છે. તુલસી પત્ર પધરાવ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ ઇતિ મંત્રેણ સંપ્રોક્ષ્ય, પવિત્રકરણ કર્યું છે. અને ત્યાર પછી હવે કીધું કે બધા પ્રાર્થના કરો કે હે ગિરિરાજજી, અમે તમારા માટે થઈને આ સામગ્રી લાવ્યા છીએ, તો આપ આને આરોગો, આનો સ્વીકાર કરો. અને બધાએ આંખ બંધ કરીને નાભ્યાસિદંતરિક્ષ ગોશીષણો દેવ સમવર્તત પદભ્યામ ભૂમિ દેશ શોતાથ લોકાન અકલ્પયન્નમ. પાંચ પ્રકારના ચટા એવા ખાટા મીઠા તુરા આવા અનેક પ્રકારના રસો ભગવાનને અર્પણ કરવાના હોય છે. તો ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું છે. બધાએ પ્રાર્થના કરી, હે ગિરિરાજજી આપ આરોગો, આપ આ સામગ્રી આરોગો. અને આંખ બંધ કરીને પ્રાર્થના કરીને જ્યાં હાથ ખોલ્યો, જ્યાં આંખો ખોલી છે ને, ત્યાં તો બધાએ એ લાલા જો મારું મારું થેપલું ખાધું, ત્યાં બીજો કહે જો લાલા મારો પેંડો ખાધો, ત્યાં વળી ત્રીજો કહે કે મારો જો લાડવો ખાધો, વળી બીજો કે ગોવાળ કહે જો મારો હવે મગજનો લાડુ ખાય છે. બધાને એવું થયું કે ગિરિરાજજીએ મારી સામગ્રીનો સ્વીકાર કર્યો. પરમાત્માએ પોતાના હાથને આમ લંબાવ્યો છે, અને એક એક વ્રજવાસી છે બધાને એમ થાય છે કે ઠાકોરજીએ મારા ઘરની સામગ્રી ખાધી, આરોગી. પંચગ્રાસ મુદયા પ્રદશ્ય, પાંચ કોડિયા જમાડ્યા, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મધ્ય પાણી સમર્પયામી, એક જળ મધ્ય આપવું છે. ફરી પાછું ભગવાનને ભોજન કરાવ્યું છે. પ્રાણાય સ્વાહા, પાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભગવાનને ભોગ લગાવ્યા પછી પાંચ આચમની, પૂર્વાપોષ્ણમ સમર્પયામી, ઉત્તરાપોષ્ણમ, હસ્તપક્ષાલમ, મુખપક્ષાલમ, મુખે આચમનિમ જલમ સમર્પયામી, કેવલમ ગંધમ સુગંધમ સમર્પયામી. ત્યાર પછી ભગવાનને મુખવાસ અર્થે, મુખ શુદ્ધિ અર્થે ફલમ સમર્પયામી. ભગવાનને કીધું મુખ શુદ્ધિ માટે થઈને ફળ, પણ ફળ એ તો કેવલ નિમિત્ત છે, અમારા અનેક જન્મોના પુણ્યરૂપી ફળ હે ગિરિરાજ્ય અમે તમારા ચરણમાં સમર્પિત કરીએ છીએ, અને આ ફળ લઈ તમારા મુખને શુદ્ધ બનાવો, એમ અમારા જીવનને શુદ્ધ બનાવજો, વિશુદ્ધ બનાવજો.
ત્યાર પછી કીધું કે પાન બીડા ધરાવો હવે મુખવાર સાથે પુંગી ફલમ તાંબુલમ ભગવાનને પાન બીડું આપીને કહો કે હે પ્રભુ આ મુખવાસ માટે પાન બીડું લાવ્યા છે મુખને સુવાસિત બનાવી અમારા જીવનને એમ સુવાસિત કરજો ત્યાર પછી કહ્યું હવે બધા દક્ષિણા ધરો એટલે અમારી પૂજાના સાફલ્ય માથે અમારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય એટલા માટે હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ ભગવાનને દક્ષિણા પધરાવી છે અને ત્યાર પછી બોલે હવે રિમિત પ્રજ્વાલિત આરાધ્યકમ અને આરતી પ્રગટાવી છે બધા ઊભા થયા છે પોતપોતાની થાળીઓ જે દિવેલ આરતીની થાળીઓ તૈયાર કરી છે અને સૌ કોઈ ભગવાન કૃષ્ણની આરતી છે કરવા લાગ્યા છે કૃષ્ણ કનૈયા कृष्ण कन्हैया करो आरती स्वीकार जो नंदलाला कृष्ण कन्हैया मानसिक तीव्रता करिन बदात गाओ પ્રભુ મારા મન મંદિર માં પ્રેમ ધરીને પધારો પ્રેમ ધરીને પધારો પ્રેમ ધરી કૃષ્ણ કનૈયા સ્વીકાર જો એ ભાવ જો નંદલાલા એ પતિત પાવન ત્રિભુવન તારણ પતિત પાવન ત્રિભુવન તારણ ત્રિવિધ તાપ નિવારો વાલા ત્રિવિધ તાપ નિવારો કૃષ્ણ કનૈયા કરો સ્વીકાર જો નંદલાલા એ સ્વાર્થ ભૈરા સૌ સારે સ્વામી ઓ સાસવરા સૌ સારે સ્વામી એ સફળ કરો જન્મારો મારો સફળ કરો જન્મારો કૃષ્ણ કનૈયા કરો સ્વીકાર જો નંદલાલા એ શ્રીજી દ્વારે આવ્યો દોડી શ્રીજી દ્વારે આવ્યો દોડી એ શ્રીજી દ્વારે આવ્યા છોડી શ્રીજી દ્વારે આવ્યા છો એ આસરો તમારો બાપા આસરો એક તમારો વાલા આસરો એક તમારો કૃષ્ણ કનૈયા કરો સ્વીકાર જો નંદલાલા એ સ્નેહ ધરીને સ્વીકારો વાલા સ્નેહ ધરીને સ્વીકાર ચાર પાણીની પ્રદક્ષિણા કરી લ્યો પહેલા પ્રદક્ષિણા પહેલા પ્રદક્ષિણા
ત્યાર પછી ભગવાનને આરતી ઉપરથી ફૂલ ઉતારીને મૂકી દો ભગવાનના ચરણમાં. જ્યાં સુધી બધાએ હાથથી આરતી ન દેવાય ત્યાં સુધી કોઈએ લેવી નહીં. બધાએ હાથથી આરતી આપી. આરતી કરીનો મતલબ એ છે કે હે ગિરિરાજજી, તમારું દુઃખ છે એ અમારા ઉપર આવો, બધું દુઃખ અમે ભોગવીએ, તમે તમારા જીવનનું બધું દુઃખ અમારા ઉપર આવો. ત્યાર પછી તો ભગવાનને હાથથી આરતી આપી છે. સ્વાત્માભિરક્ષણમ, તમે તમારા આત્માના રક્ષા માટે થઈને આરતી લઈ લ્યો. પછી બધાએ હાથ ધોયા છે, હાથ ધોઈને કહ્યું કે હવે બોલે ચાલો હું મંત્ર પુષ્પાંજલિ. જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યા સન્ન દેહનાકં મહિમાનઃ સજંત યત પૂર્વે સ્વાધ્યાઃ સંતિ દેવા. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત્ કરોમિ યદ્યત સકલં વરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. બોલો બધા, વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ, વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય, વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે ઇચ્છિતમ વાંછિતમ ફલમ. ભગવાનને કે તમારા ચરણમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. અમે ઈચ્છેલું એવું અમને અમારું ઉચ્છેલું વરદાન આપજો. ભગવાનના ચરણમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી છે, પ્રાર્થના કરી છે. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યાં દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. પ્રાર્થના કરીને હવે કહ્યું ભગવાનની ક્ષમા યાચના કરી લો. આવાનમ ન જાનામી ન જાનામી તવાર્જનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. યદ ક્ષરપદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવે તત્સર્વ ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃતા જનામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિશૌનન્યમ સ્મૃતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ત્યાર પછી ભગવાનને વિશેષ અર્ઘ્ય, અમે આ જે કંઈ પૂજા કરી છે તો આમાં કંઈ તૂટી રહી ગઈ હોય તો આ વિશેષ અર્ઘ્ય આપના ચરણમાં સમર્પિત કરીએ છીએ, અમારી પૂજાને પરિપૂર્ણ કરજો. અને ત્યાર પછી ભગવાનના યથાશક્તિ જપ કર્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી હાથમાં જલ્યો નુન્યાતિરિક્ત સર્વદોષ નિવૃત્યથમ યથોત્સાહમ યથાવકાશમ મૂળ મંત્ર જપાકેન ભગવાન શ્રી ગિરિરાજજી પ્રિયતામ નમઃ. જે કંઈ પૂજાનું અર્ચન કર્યું છે બધું જ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું છે. અને પછી ભગવાનને પ્રદક્ષિણા કરી લીધી. યાની કાની જ બાપાની જન્માંતરગતાની ચતાની સર્વાનુ સંતન પ્રદક્ષિણામ જલે જલે. ત્યાર પછી ભગવાનનું ચરણોદક લીધું છે. ચરણોદક લીધા પછી ભગવાનનો પ્રસાદ હાથમાં લઈને કહ્યું કે અમારા બધા મનોરથ પરિપૂર્ણ કરજો. ગિરિરાજજીનું પૂજન થયું છે, પછી તો બધાને પ્રસાદ દીધો છે. ભગવાને કહ્યું પ્રસાદ છે જોજો, એને બગાડતા નહીં, જેટલો જોઈએ એટલો. બધા આનંદથી પ્રસાદ લે છે અને ગિરિરાજ ધારણ કરે છે. બપોરે અત્યારે કથાને અહીંયા વિરામ આપું. બપોર પછી આપણે 5 વાગે અહીંયા આપણે રુક્ષ્મણીજીના વિવાહ થશે. એ પહેલાં ગિરિરાજજીને આપણે સૌ ગોવાળિયાઓ ટોકા આપણે બધા લાકડીઓ લાવશું. અત્યારે બધા ગોપ બાળક બનવાનું છે બપોર પછી, અને આપણે આપણી લાકડીનો ટેકો રાખશું એટલે ભગવાનને આપણે મદદ કરશું. તો એ કથા બપોરે, અત્યારે કથા વિરામ લે. પ્રેમથી ભાવથી જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદરી અમને મહારાણી કી વલ્લભાધીશ કી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ ભગવાન કી સદગુરુ ભગવાન કી. ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, નમો નારાયણ, જય જલારામ, જય માતાજી,
जय योगेश्वर सौने, जय परशुराम, जय श्री